जिला कानूनी सेवा सत्ता मंडल द्वारा विशेष कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं, जेनो उद्देश्य खास बंदीवानो माटे रह्यो हतो। आज रोज भूजनी पालारा जेल खाते जिला कानूनी सेवा सत्ता मंडल द्वारा एक कार्यक्रम नु आयोजन करवामां आव्युं हतुं, जेमां बंदीवानोने विशेष समझ मळे ते तेमनो मुख्य उद्देश्य रह्यो हतो। तारीख 1 ऑगस्ट थी पालारा जेल खाते अलग अलग कार्यक्रम नु आयोजन थतुं रह्यूं छे, तो आज दिवस सुधी आश्रे 30 जेटला प्रोग्राम योजवामां आव्या छे, जेमां जेलना बंदीवानोने जेलना अलग अलग सुधारणा बाबते समजण अपाई हती। तेओ ज्यारे जेलनी बहार जाय छे ત્યારે તેમનું પુનઃસ્થાપન થઈ શકે, માનસ પરિવર્તન થઈ શકે તેવા જુદા જુદા કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે। આ બધા કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીએન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમ 15 ઓક્ટોબર સુધી યોજાશે। ગાંધી જયંતિ નિમિત્તે પણ પાલારા જેલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તો માનસિક બંદીવાન દર્દીઓ છે તેમના માટે પણ કેમ્પનું આયોજન થયું હતું। આમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પાલારા ખાસ જેલ મધ્યે એક સારા એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેલના સ્ટાફગણ તેમજ જેલના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ તો આપને એ હું કહીશ કે જેલની અંદર જેલ સુધારણા એક મોટો કોન્સેપ્ટ છે અને મુખ્ય કાર્ય જેલનું એ જ છે, કસ્ટડી કેર અને કરેક્શન। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે પાલારા ખાસ જેલ ખાતે 1 ઓગસ્ટથી જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। લગભગ અમે 30 જેવા પ્રોગ્રામ્સ અહીંયા ગોઠવ્યા છે અને એમાં જેલના બંદીવાનોને જેલ સુધારણા માટેના જે જુદા જુદા કાર્યક્રમો છે, જેલ પુનઃસ્થાપન છે, એમને જ્યારે જેલમાંથી છૂટે છે ત્યારે એમનું પુનઃસ્થાપન થઈ શકે એવા કાર્યક્રમો પણ રાખવામાં આવે છે, માનસ પરિવર્તનના રાખવામાં આવે છે, મેન્ટલી એ ફિટ રહે, સુસાઇડ ટેન્ડન્સી ઘટે, એમને હાઇજીન ને કોરોના સામે રક્ષણ પણ મળી રહે, એમને એન્ટરટેનમેન્ટ પણ મળી રહે, એવા જુદા જુદા વેરિયસ પ્રોગ્રામ્સનું આયોજન શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી અને માન્ય જજ સાહેબ શ્રી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે અને લગભગ અમે 15 ઓક્ટોબર સુધી તો અમારા પ્રોગ્રામ છે જ। બીજું કે એના ઉપક્રમે એક આઝાદી કા અમૃત મહોત્સવ એને પણ અમે આવરી લીધેલું છે, સાથોસાથ ગાંધી જયંતિને નિમિત્તે પણ અમે વિશેષ પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા અને નશાબંધીને આબકારી જે નશાબંધીનો સપ્તાહ ચાલે છે એને પણ ઉપક્રમે અમે કેટલાક પ્રોગ્રામ રાખ્યા છે અને એમાં અમારા જેલના જે જેલર્સ છે, જેલ સ્ટાફ છે, અમારા મેડિકલ સ્ટાફ છે, અમારા સિવિલ સર્જન અને ડૉક્ટર કૃષ્ણ બુદ્ધ સાહેબના માર્ગદર્શન હેઠળ આખું એક સપ્તાહ પણ તૈયાર કરવામાં આવ્યું છે અને આપને હું મને આનંદ થશે કે અમે એ ઉપક્રમે ઘણા એવા નશાબંધી આબકારી ખાતા દ્વારા એક નશો ન કરશો કોઈ એવું નાટક પણ અહીંયા થઈ ગયું, સર્વધર્મ સમભાવના પ્રોગ્રામ પણ થઈ ગયો છે, પછી એના બાદ અમે માનસિક દર્દીઓ જે બંદીવાનો છે એનો એક કેમ્પ પણ મોટો કરવામાં આવ્યો, NCD કેમ્પ પણ અમે કર્યો છે, આવનારા સંજોગોમાં એક મ્યુઝિકલ પ્રોગ્રામ્સ પણ અમે ગોઠવેલા છે। કહેવાનું તાત્પર્ય એ છે કે જેલના બંદીવાનોને સતત એન્ગેજ રાખી અને એમને એમનું માનસ પરિવર્તન થાય અને જેલવાસ દરમિયાન એ કંઈક કરેક્શન થાય એ અમારો મુખ્ય હેતુ છે। પ્રથમ તો આપણે એ કહીશ કે આમાં જુદા જુદા પ્રકારના બંદીવાનો હોય છે, અંડર ટ્રાયલ હોય છે, પાકા કામના કેદીઓ હોય છે, ડિટેન્યુઝ હોય છે। હવે જેલ દરેકના ગુનાના પ્રકાર પણ અલગ અલગ છે, કેટલાક અટકાઈ ગયો છે, કેટલાક ફર્સ્ટ ટાઈમ ઓફેન્ડર છે, પ્રથમ વખત આવી ગયેલા માણસો હોય છે, કેટલાક હેબિચ્યુઅલ ઓફેન્ડર હોય છે, તો એમનામાં પરિવર્તન થાય, જે વારંવાર ગુના કરે ટેવાયેલા છે એમનું માનસ પરિવર્તન થાય। ઘણીવાર એવું છે કે એમને કોઈનો પ્રેમ નથી મળ્યો, સપોર્ટ નથી મળતો એટલે ગુના તરફ પ્રેરાય છે। મૂળ અમારું વસ્તુ છે ગુનાખોરીનું પ્રમાણ ઘટે અને ગુનો કરતાં અટકાવવા એ જ, અને એમનામાં સુધારણા કરવા એ કરેક્શન મેઇન બેઝ અમારો એ છે અને આવા કાર્યક્રમો જુદા જુદા કાર્યક્રમો છે એમને બહુ જ ઉપયોગી થાય છે। અમારા જેલોના વડા શ્રી રાવ સાહેબ જે ADGP સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ સતત પ્રોગ્રામ્સ, સતત કરેક્શનના, એમનું સારું ભોજન મળે, એમનું સારું જે મળવાપત્ર નિયમ અનુસાર બધી જ કાર્યવાહી અહીંયા કરવામાં આવે એવું એમનું સતત માર્ગદર્શન છે। જુદી જુદી વિડીયો કોન્ફરન્સથી જેલના સ્ટાફને પણ માર્ગદર્શિત કરે છે, એટલે અમારા શ્રી રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં સારા કાર્યક્રમો, માનસ પરિવર્તનના કાર્યક્રમો અને ઘણા સુધારણા થયા છે। તો મુખ્ય બાબત એ છે કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ, 2 ઓક્ટોબરના દિવસે આપણા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ હતો અને તેમની ઉજવણીના ભાગરૂપે આપણે વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણીનું આયોજન સમગ્ર કચ્છ જિલ્લામાં કરવામાં આવ્યું હતું, જેમાં હું એક પાલારા
खास जेल में एक फिजिशियन डॉक्टर मेडिकल स्पेशलिस्ट तरीके पण सेवा बजाऊँ छू अने वधारामां जीके जनरल हॉस्पिटल मध्ये चीफ डिस्ट्रिक्ट मेडिकल ऑफिसर कम सिविल सर्जन ए तरीके पण हूँ सेवा बजाऊँ छू। तो तेना भागरूपे नशाबंदी अने आबकारी खाता द्वारा सवारे लालन कॉलेज में विद्यार्थियों ने व्यसन मुक्त माटेनु प्रवचन आपवामां आव्युं हतुं। प्रजापिता ब्रह्मा कुमारी ना बहनों कुमारो तेमज लालन कॉलेज ना प्रिंसिपल श्री प्रोफेसरो अने नशाबंदी आबकारी खाता अधिकारीशीओ द्वारा विविध विद्वान व्याख्याताओनुं प्रवचन अने खास करीने जे युवान जे बाळको छे तेओ खास करीने दारू सिगारेट बीड़ी तेमज नशीली दवाओ तेमाथी तेवा सत्संगोमांथी तेवी कुसंग एवी प्रवृत्तिओथी दूर रहे ते माटेनो खास संदेशो आपवानो हतो। अने महात्मा गांधीजीए पोतानुं जीवन एज संदेश अने सत्य अहिंसा नो खास तेओ आग्रह राखता हता अने तेओ तेमना प्यारा एवा त्रण वांदरा कि जेना द्वारा समाजने संदेशो आप्यो हतो कि बुरु जोवुं नहीं, बुरु बोलवुं नहीं ने बुरु सांभळवुं नहीं। आ खूब ज सरळ देखाती बाबत जे छे ए घणो बधो मेसेज आपी जाय छे समाजने। तो ते आपणे वारंवार दोहरावी अने विद्यार्थीओने जागृत करवाना हता। आ बाजु पालारा खास जेल मध्ये जेल अधीक्षक श्री राजेन्द्रसिंह राव साहेबे सर्वधर्म संभावना भागरूपे विविध धर्मगुरुओने एकठा कर्या हता अने एकज मंच पर पालारा खास जेलना इंडस्ट्रियल औद्योगिक शेडमां एकज मंच पर विविध धर्मना धर्मगुरुओ जेम के महादेवना महेश महाराज एमनो दीकरो ध्रुव महाराज त्यारबाद मुस्लिम समाजना मौलवी सीएनआई चर्चना पास्टर रेवरेंड जिग्नेश साहेब अने गुरुद्वारा शीख साहेब हाजर था अने अन्य दाताओ विविध धर्मों हाजर था अने सर्वधर्म संभाव में आपणे शुरुआत करी अने विविध प्रवचनों द्वारा महात्मा गांधीजीनो संदेश जे छे ए समग्र जेल सत्तावाळाओ स्टाफ અને બંદીવાન કેદીઓ ભાઈઓ બહેનોને આપવામાં આવ્યો હતો। 2 ઓક્ટોબરે સાંજના ભાગમાં ભાઈ શ્રી શૈલેન્દ્રભાઈ ચોકસી અને તેમના મિત્રો દ્વારા એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું। એ ખૂબ જ નાટક સંદેશો આપનારું હતું અને જેમાં શૈલેન્દ્ર ચોકસીની સાથે તેમના જ સહકલાકારો જેવા કે ભાઈ શ્રી દિનેશભાઈ ડાભી, હિરલબેન વૈષ્ણવ, જાદુગર જ્વાલા, અનિરુદ્ધસિંહ ગોહિલ અને શિલ્પાબેન ગોર અને અન્ય કલાકાર બહેનો ભાઈઓ હતા અને નશાની બાબતમાં જે નશો કેટલું નુકસાન કરે છે માત્ર વ્યક્તિને નહીં પરંતુ સમાજ, પતિ પત્ની અને સમગ્ર કુટુંબ અને સમાજ જે છે એ ખલાસ થઈ જાય છે। તો તે અંગે ખૂબ જ સરસ મજાનો એક મેસેજ નાટક દ્વારા આપવામાં આવ્યો હતો। ત્યારબાદ પાલારા ખાસ જેલ મધ્યે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અને પાલારા ખાસ જેલ સુધારણાના ભાગરૂપે હાઈ પાવર કમિટી અને એડિશનલ ડીજી પ્રેઝન્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સોમવારે NCD બિનચેપી રોગોના ડૉક્ટરો દ્વારા તજજ્ઞો દ્વારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ, કેન્સર, લકવા, દમ વગેરે જે રોગોનું નિવારણ અને સારવાર તે અંગે વક્તવ્ય અને કેમ્પ કરવામાં આવ્યો હતો જે NCD સેલ જિલ્લા કક્ષાએ અમે સિવિલ સર્જન તરીકે અમો તે સંભાળી રહ્યા છે। ત્યારબાદ મંગળવારે એટલે કે ગઈકાલે 5મી તારીખે NMHP નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ એક્ટ હેઠળ માનસિક આરોગ્યના નિષ્ણાત સાયકિયાટ્રિસ્ટ ડૉક્ટર ચિરાગભાઈ અને સાયકોલોજિસ્ટ કાઉન્સેલર રસીલાબેન અને તેમના કામ કરનારા સહકાર્યકરો આવ્યા હતા અને જે NMHP પણ NCDA અંતર્ગત અમે લોકો જિલ્લા મધ્યે ચલાવી રહ્યા છીએ અને ખાસ કરીને માનસિક રોગીઓ જે છે તેઓને દવાઓ ઉપરાંત કાઉન્સેલિંગની પણ જરૂરિયાત હોય છે તો તે અંગે પણ અમે ગઈકાલે
તેઓ માટેના પ્રયત્નો કર્યા હતા. બન્ની શ્રી અધિક્ષક શ્રી રાવ સાહેબ દ્વારા, પાલારા ખાસ જેલના અધિક્ષક શ્રી દ્વારા આજરોજ વન મહોત્સવ વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત ભુજના પ્રથમ નાગરિક એવા નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ રસિકભાઈ ઠક્કર, માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવર, શ્રી શંભુભાઈ જોશી, શ્રી કનૈયાલભાઈ અબોટી, શ્રી આનંદભાઈ પત્રકાર મિત્રો, ભાઈ શ્રી કરણભાઈ, હિતેશભાઈ પત્રકાર મિત્રો અને જેલ સ્ટાફ અને ભુજના અન્ય ભારતીય જનતા પાર્ટીના મિત્રો, સહકાર્યકરો અને પાકા કામના કેદીઓ અને જેલ સ્ટાફ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ વૃક્ષોનું નિયમિત રીતે મેન્ટેનન્સ થાય અને જે વ્યક્તિ એમનું વૃક્ષ વાવ્યા છે તે જ વ્યક્તિ એનું પાણી પણ સિંચે અને તેમનું રેગ્યુલર મોનિટરિંગ થાય તે જોવાની પણ જવાબદારી આપવામાં આવી હતી. આ ઉપરાંત પાલારા ખાસ જેલ સુધારણાના ભાગરૂપે માન્ય શ્રી એડીજીપી સાહેબના સૂચન હેઠળ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના જજ માન્ય શ્રી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ હવે પછીના પ્રોગ્રામોમાં આપત્તિ વ્યવસ્થાપન ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૂપે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવનાર છે આવનારા દિવસોમાં. તેમજ કેદી જે બંદીવાનો ભાઈઓ બહેનો ઘણીવાર નિરાશા હતાશામાં ગરતામાં જતા રહેતા હોય છે તો તેઓને સંગીત માટે ખાસ કરીને ગુજરાતી હિન્દી ફિલ્મના બિનફિલ્મી અને ભજનો વગેરેનો કાર્યક્રમ પણ રાખવામાં આવનાર છે. આ ઉપરાંત આપણે છેલ્લા 1.5 વર્ષથી જોઈ રહ્યા છીએ કે કોરોનાની જે વૈશ્વિક મહામારી છે તે મહામારીમાંથી આપણે ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ અને હજી પણ એક જાતનો મનમાં છુપો અજંપો પ્રવૃત્તિ રહ્યો છે કે ત્રીજો વેવ આવશે કે કેમ. તો કોરોના શું છે, કોરોના રોગ કેવી રીતે ફેલાય છે તે અંગેની વૈશ્વિક મહામારી અંગે જનજાગૃતિના પ્રોગ્રામ રૂપે અમોએ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર શ્રીને સૂચન કર્યું છે. તેઓ તરફથી પણ ડૉક્ટરશ્રીઓ આવશે તજજ્ઞો, તેમજ જીકે જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજના મેડિસિન વિભાગ, બાળરોગ વિભાગ, માઇક્રોબાયોલોજી વિભાગના ડૉક્ટરો આવશે અને કેદી દર્દીઓને, સ્ટાફને, અન્ય જે જોડાયેલી વ્યક્તિઓને તેઓ જેલમાં આવી અને કોરોના રોગ સંબંધી માહિતી આપશે અને કોરોના એ શું છે, કેવી રીતે ફેલાય છે, કેવી રીતે અટકાવી શકાય, શું પગલાં લેવા જોઈએ, આઈસીયુમાંની ગાઈડલાઇન શું છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના ચેપી રોગો ન થાય તે માટે શું કાળજી લેવી જોઈએ તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ જે લોકો કેદી ભાઈઓ બહેનો પહેલા અને બીજા ડોઝમાંથી વંચિત રહ્યા છે વેક્સિનેશનના, તો એ રસીકરણ અંગેનો પણ ફરી પાછી ઝુંબેશ પૂર્ણ કરવામાં આવશે અને આ રીતે સંપૂર્ણપણે કોરોના કે કોરોના જેવા અન્ય ચેપી રોગો, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, મેલેરિયા, પાણીજન્ય કે મચ્છરજન્ય રોગો અંગે પણ માહિતી આપવામાં આવશે.